પછી એક કાઉન્ટર મારા નજરમાં આવી રહ્યું છે, શિપિંગ કોર્પોરેશન SCI પર નજર કરીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 12% એક અત્યારે કાઉન્ટર 12% તેજી સાથે અત્યારે કારોબાર કરતો આપણને જોવા મળ્યો છે. સારા વોલ્યુમ સાથે અહીંયા આપણને બાઇંગ જોવા મળ્યું છે. ડેફિનેટલી રિઝલ્ટ્સ આવ્યા છે અને રિઝલ્ટ્સનું ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળ્યું છે. ઓવરઓલ અગર પર્ફોમન્સ વાઇઝ વાત કરું તો 200 લેવલ્સ એને નીચે બ્રેક નથી કર્યું, પરંતુ ઉપર 300 લેવલને પણ ક્રોસ નથી કર્યું, એટલે 250 લેવલ્સને ક્રોસ પણ નથી કર્યું. તો આ કાઉન્ટર આ લેવલ્સ પર હવે તમને કેવું લાગી રહ્યું છે હવે અહીંયા? તમે જો કે 12 જુલાઈ નો હાઈ હતું 384, આ તમારો 50 week હાઈ છે. ત્યાંથી આમાં એક આમાં સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ આવી એન્ડ વિથ ધ લોઅર ટોપ્સ લોઅર બોટમ ફોર્મેશન ઇન મિડલ લો. એન્ડ આનું જો રિસેન્ટ લો હતું તમારું 199, એક રફલી તમે 200 કહી શકો, તમારું 20th ઓક્ટોબરનું હતું. ત્યાંથી આમાં એક પાછા બાઇંગ આવી છે. એન્ડ આજના દિવસમાં આગળ તમે જો કે એક કન્સોલિડેશન ઓફ મૂવિંગ એવરેજ થયું છે આ ભાવમાં તમારું 230-235ની વચમાં. એન્ડ ઇફ સ્ટોક ઇઝ ગિવિંગ ક્લોઝિંગ અબાઉટ ધીસ લેવલ ઓફ 233 or 235, વી કેન સી અ નાઇસ પુલ બેક. કરંટ ભાવમાં તમે બાઈ કરી શકો, 239નો ભાવ ચાલે છે, ઓર ઇવન કોઈ ઘટાડા હોય તમે બાઈ કરી શકો. હું અગર સ્ટોપલોસની વાત કરું તો એક સ્ટ્રિક્ટ સ્ટોપલોસ તમે રાખીને ચાલો 224નો. ઉપરમાં પુલબેક રેલી છે, પુલબેક રેલી કેન ટેક ધ સ્ટોક ટુ ધ લેવલ ઓફ 259-262. આ તમારું ફર્સ્ટ હર્ડલ બેન્ડ છે. એન્ડ બીજું તમારું 275નો બીજો ટાર્ગેટ આવે છે. તો 259 ફર્સ્ટ ટાર્ગેટ, 273 બીજો ટાર્ગેટ છે. કરંટ ભાવમાં તમે બાઈ કરી શકો, ઓર કોઈ ઘટાડો તમે બાઈ કરી શકો. સ્ટોપલોસ રાખો તમે 224. તો બ્રિજેસી તરફથી SCI માટે ખાસ કરીને અહીંયા 259-262 લેવલ તમને જોવા મળી શકે છે. અને અગર જો એને ક્રોસ કરશે તો તમને 275 લેવલ્સ પણ જોવા મળી શકે છે, પરંતુ સ્ટ્રિક્ટ સ્ટોપલોસ તમારે 224નો રાખવાનો રહેશે.